સુરતની લોર્ડ્સ પ્લાઝા ખાતે સાયકોલિસ્ટ અને પેથોલિસ્ટના એસોસિએશનની કોન્ફરન્સ યોજાઈ હતી. કોન્ફરન્સમાં હેડ એન્ડ નેક વિષયના તજજ્ઞો ઉપસ્થિત રહ્યા હતા. સાયકોલોજિસ્ટ એન્ડ પેથોલોજિસ્ટ એસોસિએશનની પશ્ચિમ વિભાગની પ્રથમ કોન્ફરન્સ સુરતની લોર્ડ્સ પ્લાઝા હોટેલ ખાતે આયોજિત કરવામાં આવી હતી. આ કોન્ફરન્સમાં સમગ્ર ભારતમાંથી હેડ એન્ડ નેક વિષયના અગ્રગણ્ય તજજ્ઞો કમલેશ પટેલ, ડૉક્ટર મનોજ કહાર, ડૉક્ટર પ્રશાંત પટેલ અને અન્ય તથા સાથી તજજ્ઞોએ હાજર લોકોને ઊંડાણપૂર્વકની સમજણ આપી હતી, જેથી કરીને કેન્સર અંગેનું વિસ્તૃત રિપોર્ટિંગ થઈ શકે, જે કેન્સર સારવાર માટે ખૂબ જ અગત્યની હોય છે. આ ઉપરાંત પેથોલોજિસ્ટ વિભાગ દ્વારા આ પ્રસંગને ખૂબ જ સારી રીતે સફળતાપૂર્વક સંપાદન કરી હતી. કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ, આઝાદ ન્યૂઝ, સુરત. डॉक्टर साहब, ये कौन सी जगह है और यहाँ पे किस चीज़ की प्रेस कॉन्फ्रेंस रखी गई? ये सूरत में है कॉन्फ्रेंस ऑन वो सिर का जो है ना, हेड एंड नेक ट्यूमर के लिए. वो जो ट्यूमर आता है बहुत एडवांस स्टेज में आता है, उसको ट्रीटमेंट करना बहुत तकलीफ होता है, इसलिए वो अर्ली डायग्नोसिस होता है होगा तो ट्रीटमेंट थोड़ा सक्सेसफुल हो जाता. उसके लिए वो साइटोलॉजी हिस्टोलॉजी के लिए उसके ऊपर वो कॉन्फ्रेंस बनाया है. कैसे पकड़ा वो, उसको डायग्नोसिस होगा, कैसे ट्रीटमेंट होगा, वो प्लानिंग करने के लिए इधर आया है. ये इसके अलावा और कौन सी चीज़ पर आपने कॉन्फ्रेंस की? ये चीज़ है ओनली हेड एंड नेक ट्यूमर्स के लिए. वो जो सिर का है ना ऊपर, ये वाला इसका जो कैंसर है उसके हम अलग, वो होता है क्या, वो ट्यूमर अंदर होता है, बाहर से पता नहीं चलता. जो अंदर होता है वो देखने नहीं सकता, सो डायग्नोसिस भी नहीं होता. उसके लिए वो सीटी स्कैन करना पड़ता, जो करेगा उसका अंदर देखने से उसके से उधर से टिशू ले लेता, जो टिशू लेकर बायोप्सी करके उसको ट्रीटमेंट करता. बस जिस टाइम ट्रीटमेंट करता है बहुत एडवांस स्टेज हो जाता, तो क्या उसका सिम्टम्स हो जो उसको पकड़ना है, क्या ट्यूमर है, क्या ट्रीटमेंट करना है, सर्जरी ट्रीटमेंट नहीं तो केमोथेरापी ट्रीटमेंट क्या करना है देखना है. उसके लिए ये कॉन्फ्रेंस बनाया, ऐसा जो कॉमन पीपल जो है, जनगण जो है, वो उसको पता चलेगा जो हमारा ये होता है, तो हम डॉक्टर के पास जाएगा और उसको ट्रीटमेंट करना. माई सेल्फ डॉक्टर मनोज कहार, कंसल्टेंट पैथोलॉजिस्ट इन भानुमति क्लिनिकल लेबोरेटरी एट नवसारी, અને હું આજે એસોસિએશન ઓફ સાયટોલોજીસ્ટ એન્ડ હિસ્ટોપેથોલોજીસ્ટ છે એનો વેસ્ટ ઝોનનો સેક્રેટરી છું. અને આપણું સદભાગ્ય છે કે સુરતને આ કોન્ફરન્સ અમારા એસોસિએશન આપી છે. આજે 100થી વધારે ડેલિગેટ આ કોન્ફરન્સમાં ભાગ લીધો છે, અને જે ગળા, મોડા અને સ્વરપેટીની આજુબાજુના જે જગ્યાઓ છે એના કેન્સર વિશેની બધી માહિતીઓ આ સેમિનારમાં બધા પેથોલોજીસ્ટોને આપવામાં આવી છે. એડવાન્સીસ જે બધા ડાયગ્નોસિસમાં થયા છે એની વિશેની માહિતી આપવામાં આવી છે, અને આ બધી જે ડાયગ્નોસિસ થાય છે એના પર પેશન્ટોની ટ્રીટમેન્ટ ડિપેન્ડ થાય છે. કીમોથેરેપી, રેડિયોથેરેપી, સર્જરી, એમનું આગળનું જીવન આ બધું આ રિપોર્ટ ઉપર આધારિત છે. અને અમે પેથોલોજીસ્ટ એ પેશન્ટોની મેનેજમાં ઘણો મોટો ભાગ ભજવીએ છીએ, અને આજે ગળાના કેન્સર છે કે મોડાના કેન્સર છે એ બધાની વિશેષ માહિતી આજે આ 100 પેથોલોજીસ્ટોને, દક્ષિણ ગુજરાતના, ગુજરાતના, ગુજરાતની બહારના પણ ઘણા બધા ડેલિગેટ આવ્યા છે, એ લોકોને આપવામાં આવી છે. માય સેલ્ફ ડૉક્ટર કમલેશ, આઈ એમ અ પેથોલોજીસ્ટ પ્રેક્ટિસિંગ એટ નવસારી, બિલ્લી મોરા, સુરત એન્ડ એની અને ફ્યુ મોર પ્લેસીસ. આ કોન્ફરન્સમાં ડૉક્ટર મનોજભાઈના સેક્રેટરી સાહેબ છે જે અમારા, અને હું આ કોન્ફરન્સનો ઓર્ગેનાઇઝિંગ ચેરપર્સન છું. અને અમારો આશય આ એરિયામાં બહારથી સારા સારા પેથોલોજીસ્ટોને બોલાવીને જે એડવાન્સમેન્ટ છે, જે ગ્લોબલ લેવલ પર એડવાન્સમેન્ટ, કારણ કે અહીંયા આવનાર ઘણા બધા સ્પીકરો નેશનલી અને ઇન્ટરનેશનલી શું કહેવાય પોતાની સ્પીચ આપી ચૂક્યા છે, અને ઘણી સારી ઝીણવટભરી સમજ આ સબ્જેક્ટ માટે અમને આપી છે. અને આ તકે હું મારા નાકોડા ડાયગ્નોસ્ટિક, જેનો આજે સુરત ખાતે ઉધના દરવાજા પાસે અમારી જે મલ્ટી સ્પેશિયાલિટી લેબોરેટરી છે, તેનો ખૂબ ખૂબ આભાર માનું છું. ખાસ કરીને અમારા જે કાર્યકરો છે, ડૉક્ટર જીતેન્દ્રભાઈ અને બીજી અમારી ટીમના માણસો, જેને ખૂબ આ કોન્ફરન્સને સફળ બનાવવા માટે
घणो अथाग प्रयत्न कर्यो छे, एमनो खूब खूब आभार मानु छु। अने साथे आ तके हूँ मारा परम मित्र मनोजभाई पण खूब आभार मानु छु कि आपणा सूरत पर सूरतनी लेवल पर आटला सारा आटला शू कहे टॉप ग्रेडना स्पीकरोनो लाभ आपणा पेथोलॉजिस्टोने अपावी शक्या। थैंक यू वेरी मच। थैंक यू वेरी मच। मैं प्रोफेसर कौशल किशोर प्रसाद, PGI चंडीगढ़ से हूँ। एक्चुअली मैं GI हिस्टोपैथोलॉजिस्ट हूँ और मैं इस ऑर्गेनाइजेशन ACH एसोसिएशन ऑफ साइटोलॉजी हिस्टोपैथोलॉजी का सेक्रेटरी हूँ और मैं इस कॉन्फ्रेंस को कंडक्ट करा रहा हूँ। डॉक्टर मनोज कहर यहाँ के ऑर्गेनाइजिंग सेक्रेटरी हैं, साथ में डॉक्टर कमलेश पटेल ऑर्गेनाइजिंग चेयरपर्सन है। और इस कॉन्फ्रेंस का मेन मुद्दा है हेड एंड नेक पैथोलॉजी, जो हमारी जो कैंसर होती है हेड एंड नेक रीजन में, उसके बारे में क्या क्या पैथोलॉजी होती है उसके बारे में इस कॉन्फ्रेंस में डिस्कशन हो रहा है। और हमारे इस कॉन्फ्रेंस में TMH मुंबई से डॉक्टर आए हुए हैं, कलकत्ता के काफ़ी प्रसिद्ध डॉक्टर असितावा मंडल जी आए हुए हैं और तमिलनाडु से भी आए हुए हैं, कन्याकुमारी से। तो इस विषय में काफ़ी चर्चा हो रही है। ये प्रोग्राम करने से कितने लोगों को कितना तक फायदा हो सकता है? ये पूरे समाज के लिए फायदेमंद है क्योंकि ये काफ़ी कॉमन है, बच्चों में भी बड़ों में भी ये कैंसर काफ़ी खतरनाक इसलिए है कि ये कभी आँखों को भी अफेक्ट कर सकता है, ब्रेन के निचले हिस्से को अफेक्ट कर सकता है, वो फैल के नीचे गले तक भी जा सकता है, कानों में ये फैल जाता है, सांस नली को नाक के पूरे हिस्से में फैल के वो सांस लेने में भी दिक्कत है। कितने डॉक्टर हाँ, ये हॉल पूरी तरह भरी हुई है, हम समझते हैं 150 डॉक्टर ये एक कॉन्फ्रेंस अटेंड कर रहे होंगे। ये एसोसिएशन ऑफ साइटोलॉजिस्ट एंड हिस्टोपैथोलॉजिस्ट मेनली इसमें जो डॉक्टर साइटोलॉजी और हिस्टोपैथोलॉजी करते हैं उनका एक एसोसिएशन बनाया गया है। इसमें सिर्फ साइटोलॉजिस्ट और हिस्टोपैथोलॉजी के लिए डिस्कशन होता है। या इसमें पहले अदर कंट्री वाले, यूजुअली सार्क कंट्री वाले काफ़ी जगह भाग, ये कॉन्फ्रेंस मतलब बांग्लादेश नेपाल में भी ऑर्गेनाइज पहले हो चुका है। थैंक यू।